गुजरात राज्यमां चूंटणीने लई तमाम पार्टીઓ દ્વારા મતદાતાઓને રીઝવવા માટેના અવનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને પાર્ટીના 27 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો, ત્યારે સુરતના આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મહેશભાઈ અને વોર્ડ નંબર 17ના કોર્પોરેટર રચનાબેન હીરપરાને ભાજપમાં જોડાવા માટે ફોન અને વોટ્સએપ કોલ દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપી દબાણ ઉભું કરી ભાજપમાં જોડાવા માટેનો પ્રયાસ કરાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આવો જોઈએ શું છે આ વિડીયો અંતર્ગત. હેલો, હા, હું જો છો બોલો બોલો. હવે આ બધું 4-5 દિવસના મહેમાન છે, સમજો ને. હા, અને આવતી સુરણીમાં આ ટોયટા દેખાવાનું છે નહીં, એટલે તો શું એમ તો તમે નક્કી કરો એમ. મારું તો નક્કી જ છે, મારી તો મને શું છે, મારે તો મારું નક્કી જ છે. તમે એટલે કહેવા તમારો મતલબ શું છે આખો કહેવાનો? હવે હમણાં તમારા સમજો ને કે પ્રદેશના બે મોટા નેતા એ આપણે રાજીનામા આપ્યા. હા, એટલે તમને હવે ખબર પડી ગઈ હોય કે હવે હવે લાંબુ કઈ હાલે એમ છે નહીં પાર્ટીનું. હા, તો હવે એમને એવું લાગ્યું કે જે જે હારા માણસો છે તો એનો એકવાર સંપર્ક કરીએ એમ. તો આ તમારા જે મને અત્યારે તમારો ડીપી તો દેખાય છે, સબકા સાથ સબકા વિકાસ, એટલે તમે સૌ તો ભાજપમાં જ એ તો પાકું થઈ ગયું છે, પણ હારા માણસો દેખાય છે તો તમારે ત્યાં હારા માણસો છે? તમે ભણેલ ગણેલ માણસો છો એટલે તમે બધું સમજતા છો. ને, સમજવાની વાત અલગ છે, પણ બીજી વાત કે હમણાં તમે જેમ કીધું કે સમિતિમાં વાત થાય, હવે તો મને થોડીક વાત યાદ આવી ગઈ. તો સમિતિમાં એ બેનને જ મેં મોઢે જવાબ આપી દીધો હતો કે પાછળ જે બે લોકડા જણા જે ફોટા ટીંગાડેલા છે ને, આવા વ્યક્તિઓ છે ત્યાં સુધી મને તો કોઈ ભૂલમાં વાત ન કરી. અને હું છે ને મારું નક્કી કરીને આવું છું કે મારી ઉપર જે લોકોએ વોટ દીધા છે ને, મને જે મત આપ્યા છે ને, એમનો વિશ્વાસ હું આજે નહીં કોઈ દી નથી તોડવાનો. એટલે તમે આ બાબતે તમે કદાચ મને જે ફોન કર્યો ને એ તદ્દન ખોટો ફોન છે તમારો. હા, કાયમ તો તમને એમ છે ભાજપ રહેવાનું છે. તમારે લોન ચાલુ ચાલે છે બરોબર? હા, તો હમણાં કોલેજમાં આવવાના દેશે. હા, એટલે એ બધા ખર્ચાય બહુ આવતા જ હોય. હા ભાઈ, મારી પાસે છે ને ભગવાનની દયાથી મારો પરિવાર ચાલે એટલું મને ભગવાને આપ્યું છે, અને નીતિ મતાથી મારે કોઈ તકલીફ નથી. બરોબર છે, તમારા કોર્પોરેટરે વર્ષ દિવસતા છે અને અમારે વર્ષ દિવસતા છે. હા, તો તમે આ બેની પ્રગતિ જોવો છો ને તમે ક્યાં? ભાઈ, હું પહેલી વાત છે ને, જો હું છે ને મારી પ્રગતિ માટે નથી આવ્યો. બરોબર છે, તમારા બધા શું કરે છે મને ખબર છે. કાલે પાલિકાનું કૌભાંડ કર્યું એટલે જ મારા ખ્યાલ પ્રમાણે આ બધું તમે મને આજે ફોન કર્યો એવું મને દેખાય આવે છે અત્યારે તમારી વાત ઉપરથી, આવું મને લાગે છે. એમ છે, જો તમારા એક કોર્પોરેટર તો આજે જોડાય છે. કોણ? એ બધું નામ જાણે છો ને? હા, એટલે મેં કીધું કે ભાઈ હજી વાત કરી લઈએ અને પછી તમે રહી જાઓ અને એવી ઓફર ન મળે. ના ના, તમે તદ્દન ખોટી જગ્યાએ ફોન કર્યો છે પહેલી વાત તો. હાવ, અને મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે ખરેખર લોકોનું, સુરતના લોકોનું, ગુજરાતના લોકો કે ભારત દેશના લોકોનું હિત જોવા ઈચ્છતા હો ને, તો પછી હવે અમને નહીં પણ કોઈ પણ વ્યક્તિને આવી રીતે તોડવાની કોશિશ ના કરતા. જો તમારામાં ખરેખર ઈમાનદારી પૂર્વકનું કાંઈ પણ વધ્યું હોય ને, તો તમે આ તોડવાના ધંધાઓ બંધ કરજો અને ખરેખર જે લોકો મહેનતથી પોતાનો દેશ ચલાવવા માટે યોગદાન આપી રહ્યા છે, ટેક્સ ભરી રહ્યા છે, આવા લોકોને શાંતિથી જીવવા દો. તમે લોકો છો ને ત્યાં સુધી કોઈને મને નથી લાગતું કે તમે જીવવા દો. તમે આમાં માંગો ને સમિતિના ચેરમેન ને પૂછી લેજો. બરોબર છે, એટલે માંગવાની વાત જોતો મારે કોઈ જોતું નથી. મારી પાસે ભગવાનની દયાથી મારું ખૂબ સારું એવું છે અને તમે મારું કાંઈ બગાડી નહીં શકો એ બાબતે. હું નીતિથી ટેક્સ ભરું છું. બરોબર છે, એટલે મહેશભાઈ છે ને આ બધું તો વાતોમાં સારું લાગે. હા,
તમે સમજી જાવ તો સારું. ના ના એ બાબતે ના ના, તો તમે આ જીવનભર રાહ જોશો આ ફોન ની, મારો ફોન નહીં. ના ના ઓકે ઓકે. અને વોટ્સઅપ કોલમાં એમણે એ માહિતી વાત શેર કરી છે. અને મહેશભાઈ પ્લીઝ. મહેશભાઈ શું વાત કરવા માંગે? હું જરા જે બે ચાર અમારા રૂટિન કામો હતા એ પૂરા કરીને હું શહેરના મધ્યસ્થ કાર્યાલય ઉપર બેઠો હતો અને અમે લોકો અંદર બેઠા બેઠા આગળના જે બજેટ આવી રહ્યું છે એ બાબતે ચર્ચા કરતા હતા, શું ડિસ્કસ કરું શું નવું કરી શકાય. ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો મારા ઉપર પહેલા મિસકોલ થઈ ગયો, પછી પાછો ફરીને એનો કોલ આવ્યો. કોલ આવ્યો એટલે મને પૂછ્યું કે ભાઈ મહેશભાઈ બોલો છો? મેં કીધું હા. તો બોલે બે મિનિટ તમારી જોડે વાત થઈ શકશે? એટલે મેં કીધું હા બોલો ને. મને એમ કે કોઈ નોર્મલ વ્યક્તિનો કોલ હશે, રૂટિન કામ માટે આવ્યો છે, એટલે એમની જોડે વાત કરી. એને પછી કીધું કે તમે તો બહુ જાણો છો, તમારા ટોપના બે નેતાઓને પણ અમે લઈ લીધેલા છે. મેં કીધું તમે કહેવા શું માંગો છો આ બાબતે? મને કામ ક્લિયર કરમે વાત કરો. એટલે પછી મને એમ કીધું કે ભાઈ પાર્ટી છે 5 વર્ષમાં અસ્તિત્વ પણ નહીં રહે અને તમારા બધા જ એક એક કરીને અમે ખરીદી પણ લઈશું, બેને તો અમે લઈ પણ લીધા છે. આવી બીજી વાત કરી. મેં કીધું પણ તમે મને શા માટે કહો છો? કે તમને આના પહેલા બી એક વાર સમિતિમાં પણ આવી વાતો રજૂ કરેલી એટલે મારા ધ્યાનમાં આખી વાત આવી ગઈ કે શું આ લોકો કહેવા માંગતા હતા. ત્યારે મેં મોઢે જવાબ બી આપી દીધો કે ભાઈ સમિતિમાં તો બેનને મેં મોઢે કીધું છું કે તમારા પોતાની પાછળ જે બે જણા છે ને એ છે ત્યાં સુધી મને આવી કોઈ દિવસ ભૂલમાં પણ આવવાની વાત કરતા નહીં. અને આટલી વાત થઈ એટલે આગળ પાછું મને એવું કીધું કે ભાઈ તમારી લોન ચાલુ છે, તમારા છોકરાઓ જે છે એ કોલેજમાં જશે, તમારી બધી જ જરૂરિયાતો અમે પૂરી કરશું, આવી પણ મને વાત કરી. એટલે મેં એમને એ બી કીધું કે ભાઈ મારી લોન છે, મારી ફેક્ટરી છે, કોલેજમાં જશે, તમારી બધી જ જરૂરિયાતો અમે પૂરી કરશું, આવી પણ મને વાત કરી. એટલે મેં એમને એ બી કીધું કે ભાઈ મારી લોન છે, મારી ફેક્ટરી છે, મારી ઈમાનદારી અને હું મારો ટેક્સ ભરીને મારી ફેક્ટરી મેં બનાવી છે, એટલે એ બાબતની ચિંતાઓ તમે ના કરો. મને મારી પાસે ભગવાને દીધેલું મારી પાસે ખૂબ છે, એટલે આ બાબતની ટેન્શન તમે ના કરતા. મને બીજી વાર આ બાબતે ક્યારે કોલ પણ ના કરતા, છતાં મને એને સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે મેં એમ એક જ વાત કરી કે ભાઈ મારા જે વોટરો છે એ અમારો વિશ્વાસ છે અને હું જિંદગીમાં પણ આ બાબતે મારા વોટરોનો વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં. તો પણ છેલ્લી વાર પાછું એવું કીધું કે ભાઈ હું તમારા ફોનની રાહ જોઈશ. એટલે મારે છેલ્લે એક સ્ટેટમેન્ટ એને દેવું પડ્યું કે તમે આખી જિંદગી આ બાબતે વાટ જોતા રહેજો, મારો ફોન કોઈ દિવસ નહીં આવે. ઓકે વાંધો નહીં, બોલો શું કામ હતું? કે તમને આના પહેલા સમિતિમાં વાત કરી હતી, જયારે અમારી પીડબ્લ્યુડી કમિટીનો હું એક સભ્ય છું અને જયારે અમારી સમિતિની મિટિંગ પૂરી થઈ ત્યારે સમિતિના ચેરમેન તરફથી મને આ બાબતે એક વખત એવું કીધું કે ભાઈ તમે ભાજપમાં આવી જાઓ ને. એટલે મેં ત્યારે એમને એવું કીધેલું કે આ બંને જણા પાછળ છે ત્યાં સુધી મને જિંદગીમાં કોઈ દિવસ કહેતા નહીં. એટલે એ બાબતે એને મજાકમાં કીધું કે જે કંઈ હશે, પણ એવી અમારી કોમેન્ટ આ બાબતની પાસ થઈ હતી. અને ત્યાર પછી અત્યારે પાછું આજે કોલ આવ્યો અનનોન ઉપરથી અને એમણે મને પહેલા નોર્મલી વાત કરી, પછી મને એવું એક ટાઈપની ધમકી કહી શકાય કે જરૂરિયાત કહી શકાય કે તમારી લોન ચાલુ છે, તમારા છોકરાઓ કોલેજમાં આવશે, એમની જરૂરિયાતો તમે કેવી રીતે પૂરી કરશો, તમારી લોન કેવી રીતે ભરશો. તો એ મેં કીધું મારો મેટર છે અને મને પાસે ભગવાનની દયાથી મારી પાસે ઘણું છે, મારે કોઈ જગ્યાએ હાથ લાંબો કરવો પડે એ અત્યાર સુધી પરિસ્થિતિ આવી નથી અને ક્યારે આવશે પણ નહીં એવું મને ભગવાન ઉપર વિશ્વાસ પણ છે. તો આ બાબતે એને ફરી વાર વિચાર કરવાનું કીધું અને છતાં એને એક જ વાત કરી કે તમે આ બાબતે મને ક્યારે કોલ ના કરતા. તો મને કે તમારો કોલની રાહ જોઈશ, એટલે મેં એવું કહી દીધું કે જિંદગી ભર તમે રાહ જોતા રહેજો, મારો કોલ નહીં આવે. અને મેં એને બ્લોક બી કરી દીધો. મેં એને નામ પૂછવાની કોશિશ કરી કે તમારું નામ હતું કે એ બધું શું જરૂરિયાત છે તમારે. એટલે પછી અમે આમ જોયું ને ત્યારે ચાલુ કોલમાં હું જોતો એટલે ડીપી એની દેખાતી હતી, વોટ્સઅપ કોલ હતો કે સબકા સાથ સબકા ઉપયોગ. એટલે મેં એને એમ કીધું કે લગભગ તમે છો તો ભાજપમાંથી, કારણ કે તમારી ડીપી ઉપરથી આ સ્પષ્ટ થાય છે. આટલી વાત થઈ ગઈ. સવા 2 આસપાસ વોટ્સઅપ કોલ આવેલો ત્યારે સમિતિના ટાઈમે પણ એકવાર કોલ આવેલો કે તમારો શું વિચાર છે. ત્યારે પણ મેં ચોખ્ખી ના પડી હતી ને આજે પણ મને કોલ આવ્યો કે તમારા બાળકો ભણતા હોય. અત્યારે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કેટલી ઊંચાઈ ઉપર છે ને તમે 1 વર્ષમાં તમે શું કર્યું. પણ અમે અડીખમ રહેવાના છીએ, અમે કોઈ આવી વાતમાં આવવાના નથી. અમને જે લોકોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે એના ઉપર અમે ક્યારેય એનો વિશ્વાસ તોડીશું નહીં. આવા તો ગમે એટલા ફોન આવે પણ અમે એના ઉપર કઈ વિચાર કરવાના નથી. ચોખ્ખી જ અમને ના પાડી દેવામાં આવી છે કે ફરી વાર ક્યારેય આ બાબતથી અમને ફોન કરતા નહીં.